नमस्कार मित्रों, आधुनिक भारतना खूबज त्रण अगत्यना टॉपिक दांडी यात्रा, प्रथम गोळमेजी परिषद अने गांधी इरविन करार विषे जोवाना छे। सौ प्रथम जोईए दांडी यात्रा। गांधीजीनी 11 मांगोनी गोळमेजी परिषद माटेनी पूर्व शर्तो वायसरॉय लॉर्ड इरविन समक्ष मूकी हती, परंतु तेमांथी एक पण बाबत ધારાસભામાં ચર્ચા ન થઈ। તેથી ગાંધીજીએ લોર્ડ ઇરવિનને એક પત્ર લખ્યો હતો, તેમાં સવિનય કાનૂન ભંગની લડત 12 માર્ચ 1930થી શરૂ કરવાની જાણ કરી। 12 માર્ચ 1930થી દાંડીકૂચની શરૂઆત કરતાં પહેલાં ગાંધીજીએ સાબરમતી આશ્રમમાં પ્રાર્થના સભામાં પ્રતિજ્ઞા કરી કે હું કાગડા કૂતરાના મોતે મરીશ, પરંતુ સ્વરાજ લીધા વિના આશ્રમમાં પગ મૂકવાનો નથી। 12 માર્ચ 1930ના રોજ સવારે 6:30 કલાકે ગાંધીજીએ સાબરમતી આશ્રમથી દાંડીકૂચની શરૂઆત કરી। ગાંધીજી તથા તેના 78 સાથીઓ અમેરિકન વેબ મિલર પણ હતા, તેમની સાથે યાત્રાની શરૂઆત કરી હતી। શ્રી ખરેએ રઘુપતિ રાઘવ રાજારામની ધૂન સાથે પ્રીતમનું ભજન હરિનો મારક છે સુરાનો નહીં કાયરનું કોઈ કામ રે ગાવાની શરૂઆત કરી દીધી। સાબરમતીથી કુલ 241 માઇલની કૂચ કરીને 5 એપ્રિલ 1930ના રોજ દાંડી પહોંચ્યા। 6 એપ્રિલ 1930ના રોજ 6 વાગ્યે સવારે સમુદ્ર સ્નાન કરી 6:30 કલાકે ચપટી મીઠું પડી ગાંધીજીએ કહ્યું, બ્રિટિશ સામ્રાજ્યની ઇમારતના પાયામાં હું લૂણો લગાડું છું, અને હજારો લોકોના ગગનભેદી નાદ ગાજી ઉઠ્યા, નમક્કા કાયદા તોડ દીયા। નાનકડી લાગતી આ ઘટનાએ બ્રિટિશ સંતલનના પાયા હચમચાવી નાખ્યા। આ દાંડીયાત્રાને મીઠાનો સત્યાગ્રહ પણ કહેવાય છે। સુભાષચંદ્ર બોઝે ગાંધીજીના મીઠા સત્યાગ્રહની સરખામણી નેપોલિયનની એલ્બાથી પેરિસ સુધીની યાત્રાથી કરી। 6 એપ્રિલ 1930ના રોજ મીઠાના કાયદાને તોડી ગાંધીજીએ સવિનય કાનૂન ભંગની ચળવળની શરૂઆત કરી હતી। હવે પ્રથમ ગોળમેજી પરિષદ જોઈએ તો બ્રિટિશ સરકારે ભારતની બંધારણીય સમસ્યાનો નિકાલ માટે 12 નવેમ્બર 1930થી 30 જાન્યુઆરી 1931 સુધી વડાપ્રધાન રેમ્સે મેકડોનલ્ડની અધ્યક્ષતામાં પ્રથમ ગોળમેજી પરિષદનું આયોજન કરવામાં આવ્યું, જેનો ઉદ્દેશ સાયમન કમિશનની રિપોર્ટ પર વિચાર કરવાનો હતો। પ્રથમ ગોળમેજી પરિષદનું આયોજન લંડનમાં થયું હતું। આ પરિષદનું ઉદ્ઘાટન બ્રિટનના સમ્રાટ જ્યોર્જ પંચમે કર્યું હતું। આ પરિષદમાં કોંગ્રેસે ભાગ લીધો ન હતો। આ પરિષદમાં ભાગ લેનાર ભારતીય પ્રતિનિધિઓમાં કોણ હતું? તો હરિજન પ્રતિનિધિ તરીકે ડૉક્ટર બી આર આંબેડકર, ભારતીય મૂડીવાદી વર્ગથી હોમી મોદી, હિન્દુ મહાસભાના પ્રતિનિધિ તરીકે મુંજે અને જયકર, મુસ્લિમ પ્રતિનિધિ તરીકે આગા ખાન, મોહમ્મદ અલી ફઝલુલ હક, મોહમ્મદ અલી ઝીણા, વાઇસરોયની કાર્યકારિણીના સભ્ય તરીકે ફજલ હુસેન, ભારતીય મહિલાઓમાં બેગમ સહનવાઝ, રાધાભાઈ સુબાનારાયણ, નરમ પક્ષીય પ્રતિનિધિ તરીકે તેજબહાદુર સપ્રુ, વાયવી ચિંતામણી, શ્રીનિવાસ શાસ્ત્રી। 19 જાન્યુઆરી 1931ના રોજ પ્રથમ ગોળમેજી પરિષદ કોઈપણ નિર્ણય કર્યા વગર સમાપ્ત થઈ ગઈ। હવે ગાંધી ઇરવિન કરાર જોઈએ તો પ્રથમ ગોળમેજી પરિષદમાં કોંગ્રેસે ભાગ લીધો ન હતો, પરંતુ સરકાર આ વાતનો અનુભવ કરી રહી હતી કે કોંગ્રેસથી કોઈ કરાર કરવામાં આવે। કોંગ્રેસ કાર્ય સમિતિએ ગાંધીજીને વાઇસરોય લોર્ડ ઇરવિનની સાથે કરાર સંબંધિત વાતચીત કરવાનો અધિકાર આપ્યો, જેના પરિણામ સ્વરૂપ ગાંધી ઇરવિન કરાર થયો હતો। 5 માર્ચ 1931ના રોજ ગાંધીજી અને લોર્ડ ઇરવિનની વચ્ચે કરાર થયો, જેને ગાંધી ઇરવિન કરાર તરીકે ઓળખવામાં આવે છે। આને દિલ્હી કરાર પણ કહેવાય છે। ગાંધી ઇરવિન કરારની શરતો જોઈએ તો ગાંધીજીની સહમતિ નીચેના મુદ્દા ઉપર સહમત થયા હતા, જે મુજબ બીજી ગોળમેજી પરિષદમાં ભારતીય કોંગ્રેસ ભાગ લેશે, સવિનય કાનૂન ભંગના આંદોલનની મોકૂફતા, પોલીસ દ્વારા કરવામાં આવેલ અત્યાચારોની તપાસની માંગને છોડવું, વાઇસરોય ઇરવિનની સહમતિ જોઈએ તો સરકાર તરફથી વાઇસરોય લોર્ડ ઇરવિન નીચેના મુદ્દા ઉપર સહમત થયા હતા। તો જોઈએ તો સૌપ્રથમ કાનૂન સવિનય કાનૂન ભંગની ચળવળમાં ધરપકડ કરેલ વ્યક્તિઓને કારાગારમાંથી મુક્ત કરવા, દરિયાના કિનારે વસેલ એક નક્કી કરેલ દૂરી સુધી વસવાટ કરતા લોકોને દરિયામાંથી મીઠું એકત્રિત કરવું અથવા બનાવવાનો અધિકાર આપવો, ચળવળના સમયે જપ્ત કરવામાં આવેલ જમીન અને મિલકત પાછી આપવી, દારૂ કે વિદેશી કાપડની દુકાનો પર શાંતિપૂર્ણ ધરણા કરવા દેવા, અધ્યાદેશોને સમાપ્ત કરવા, આ કરારથી કોંગ્રેસની કોઈ મહત્ત્વની માંગ પૂરી કરી શકાય નહીં। આ માટે કોંગ્રેસ વામપક્ષી નેતાઓએ ખૂબ જ ટીકા કરી અને બ્રિટિશ કૂટનીતિની જીત બતાવી, પરંતુ ગાંધીજીના વિચારોથી આ કરારથી એક મહત્ત્વપૂર્ણ ફાયદો આ થયો કે દેશ તે સંકટથી બચી ગયો, જે કરાર ન થવાની દશામાં ખૂબ જ વધી જાત, કારણ કે જ્યારે આંદોલન સમાપ્તિની નજીક પહોંચી શક્યો હતો જે આ કરારે તેને અચાનક અને રહસ્યમય રીતે રોકી દીધો। ગાંધીજીના પ્રમાણે આ આંદોલને અહિંસાની મહાશક્તિનું પ્રદર્શન કર્યું અને દેશની જનતામાં જાગૃતિ અને ચેતનાનો સંચાર કરવામાં જાદુની જેમ કામ કર્યું। ગાંધી ઇરવિન કરારના પ્રમાણે લગભગ 1 વર્ષ સુધી સવિનય કાનૂન ભંગ ચળવળ મોકૂફ રહી,
गांधी ईरविन करार ने 1931 कांग्रेसना कराची अधिवेशन में अनुमोदन आपी दीधुं। गांधीजीए भगत सिंह ने तेना साथीओ राजगुरु सुखदेव ने जेल थी मुक्त करवानी वात करवामां न आवी हती। जे समय कराची अधिवेशन चाली रह्युं हतुं त्यारे भगत सिंह ने फांसी आपवानी तैयारी चाली रही थी। गांधीजीए गांधी ईरविन करार में सशस्त्र क्रांतिकारियों ने कई पण मदद नहीं करी, जे एक गांधीजी की भूमिका ने टीकात्मक रीते हमेशा इतिहास में रहेशे। मित्रों, मारी चैनल पर नवा हो तो सब्सक्राइब करो और चैनल अने वीडियो ने शेर पण करशो। आभार।